સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગાડીઓ ભાડે આપવાનું કહી લોકો પાસેથી મોંઘી દાટ કાર ભાડે લઈને બે ત્રણ મહિના સુધી ભાડું ચૂકવતા હતા. જો કે બાદમાં અટક બાદ ઇસમો તેઓની ગાડી અન્ય લોકોને ગીરવે અથવા તો ભાડે આપી દેતા હતા. કુલ 11 કાર જપ્ત કરી છે. છેલ્લા કેટલાય સમયથી એક ઠગબાજ ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકી લોકોને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ઊંચા ભાડા પર તેઓની ફોર વ્હીલ ભાડે આપવાની લાલચ આપી મોંઘીદાર કારને ભાડા પટ્ટે લઈ લેતા હતા. શરૂઆતમાં ગાડીના માલિકને વિશ્વાસ અપાવવા માટે 2-3 મહિનાનું ભાડું પણ તેઓ સમયસર ચૂકવી દેતા હતા. જો કે ત્યારબાદ આ ઠગબાજ એસમો કારને અન્ય લોકો પાસે ગીરવે મૂકી દઈ અથવા તો ભાડે આપી દઈ પૈસા પડાવી લેતા હતા. કેટલાક ગુનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આખરે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી હતી અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પાસે ગીરવી મુકાયેલી ગાડીઓ અને ભાડે અપાયેલી કુલ રૂપિયા 1 કરોડથી વધુની 11 ગાડીઓ પોલીસે જપ્ત કરી છે. સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી. જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી આવેલ. જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી. આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેલ થયેલ છે. ઉત્તરાયણ, પૂના, ઘોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપી પાસેથી અમે 8 લેપટોપ, કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે. ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ. એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજશોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી એને મોજશોખ કરતો હતો. મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતો હતો.